હાલમાં સમગ્ર વિશ્વ સહિત ભારત નોવેલ કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે દેશમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં ગુજરાતથી રાજસ્થાન તરફ જતા લોકો માટે બનાસકાંઠા જિલ્લામાં 30 જેટલા શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે અને આ શેલ્ટર હોમમાં શ્રમિકો સહિતના લોકો માટે મહેમાનો જેવી સુવિધા અને સરભરા કરવામાં આવી રહી છે. પાલનપુર નજીક જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં શ્રમિકો માટે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે. આ શેલ્ટર હોમમાં 151 જેટલા લોકો અત્યારે નિવાસ કરી રહ્યા છે. એમના માટે વહીવટી તંત્ર દ્વારા પલંગ, ગાદલા, ઓશિકા, ચાદર, ટુવાલ, બ્રશ, ટૂથપેસ્ટ, સેનિટાઇઝેશન, માસ્ક, સાબુ સહિત સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રહેવાની વ્યવસ્થા, બે ટાઈમ મિષ્ટાન સહિતના ભોજન અને ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જગાણા શેલ્ટર હોમની બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેએ મુલાકાત લઈ ત્યાં રહેતા લોકોને મળી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા અંગેની જાત માહિતી મેળવી હતી. કલેક્ટરે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો છે અને રાજસ્થાન જતા લોકો આ જિલ્લામાંથી પસાર થાય છે. રાજસ્થાન તરફ જતા શ્રમિકો માટે જિલ્લામાં 30 જેટલા સ્થળો નક્કી કરી 5,300 લોકો રહી શકે તેટલી ક્ષમતાવાળા શેલ્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, પ્રાંત અધિકારી SD ગિલવા, મામલતદાર કમલ ચૌધરી, એકલવ્ય મોડેલ સ્કૂલના આચાર્ય સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા સરહદી જિલ્લો હોવાના કારણે રાજસ્થાન જતા શ્રમિકો જે આ જિલ્લામાં આવ્યા એમને લોકડાઉનની પરિસ્થિતિના કારણે અમે આ શેલ્ટર હોમ્સમાં રાખી રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લામાં 30 જેટલા શેલ્ટર હોમ્સ ઓલરેડી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને 5,300થી વધારે બેડ કેપેસિટી આપણે આઈડેન્ટિફાઈ કરી રાખી છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં એ 30માંથી 7 જેટલી જગ્યાઓ ઉપર 508 જેટલા શ્રમિકોને આપણે રાખી રહ્યા છીએ. એમના માટે ઉત્તમમાં ઉત્તમ સુવિધા મળે એના માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. એમને અમે બધી જ ફેસિલિટીઝ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એ દિશામાં પ્રયત્નરત છે. અત્યારે એમને મેડિકલ ચેકઅપ રોજ થાય છે. એમને કાઉન્સિલર્સ, કોઈને માનસિક તણાવ લાગતું હોય તો એ સાયકોલોજીસ્ટ દ્વારા એનું નિવારણ થાય એ માટે પણ સાયકોલોજીસ્ટ 14 જેટલા આપણે ડિપ્લોય કરી દીધા છે અને પર્સનલી વિઝિટ લઈને એમને કાઉન્સિલિંગ કરે છે. સાથે સાથે જમવાની વ્યવસ્થા પણ છે, રહેવાની વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આપણે કરી છે. દરેક જગ્યા સેનિટાઇઝર્સ, સાબુ અને જે જીવન જરૂરિયાતની કિટ્સ છે એ પણ એમને આપવામાં આવેલ છે. સાથે સાથે વધુ એક્ટિવિટીઝ એ કરે એના માટે અહીંયા જે જગાના ખાતેનું જે શેલ્ટર કેમ્પ છે એકલવ્ય સ્કૂલની, એમાં મેડિટેશન પણ સવારે રોજ સવારે આ બધા જ પાર્ટી શ્રમિકો કરી રહ્યા છે. એના માટેની પણ એક એડિશનલ વ્યવસ્થા ઊભી કરી છે. એમનું મનોરંજન પણ થાય એના માટે અહીંયા LED લગાવીને એના ઉપર રામાયણ એ જોઈ શકે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મનોરંજન પણ થઈ શકે એના માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એક ફેમિલી જેમનું ડોગ પણ અહીંયા એમના સાથે છે એમના એ ડોગ માટે પણ પૂરતી વ્યવસ્થા થાય એ દિશામાં પણ અમે બિસ્કિટ્સ, દૂધ, ડોગ ફૂડની વ્યવસ્થા ઊભી કરી છે. અત્યારે હું પર્સનલી એમના જોડે મળીને આવ્યો છું અને બધા જે જિલ્લા વહીવટી તંત્ર તરફથી વ્યવસ્થા ઊભી કરી છે એ બદલ સંતોષ વ્યક્ત કરતા હતા. એ જોઈને મને આનંદ થાય છે. અમે એમની કેર લઈશું. હજી પણ જે એકા દુક્કા શ્રમિકો આ જિલ્લામાં અટવાયેલા હશે તો એમને આપણે શેલ્ટર હોમ્સમાં રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.